રાષ્ટ્રીય બાળ સંરક્ષણ આયોગની સ્થાપના બે હજાર નવમાં થયેલી હતી બરાબર બંધારણીય સંસ્થા છે અને આ આયોગમાં ટૂંકમાં બધે બધા ખોટા છે પણ આ અત્યંત મહત્ત્વનો ટૉપિક છે કોની માટે યુપીએસસી માટે એક રીતે જીપીએસસીમાં આના પ્રશ્ન બહુ ઓછા પૂછાય છે પણ હવે પૂછાણું હવે પૂછાણું એનો મતલબ શું કે આ ટોપિક અત્યંત મહત્ત્વનો છે યુપીએસસીમાં તો આ પ્રશ્ન વારંવાર પૂછાતો હોય છે આખા ટૉપિકનું નામ શું છે એનસીપીસીઆર એનસીપીસીઆર આ કીવડ એકદમ મહત્ત્વનો છે બરાબર યાદ રહી ગયો છે તમારે આ જ કીવડ યાદ રાખવાનું એનસીપીસીઆર પહેલાં સમજો કે એનસીપીસીઆરનો મતલબ શું તો કે એનસીપીસીઆરનો મતલબ થાય નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ બાળકોના અધિકાર માટેનું રાષ્ટ્રીય લેવલનું કમિશન છે તમને ખ્યાલ હશે કે બાળકોના અધિકારનું સંરક્ષણ કરવું પણ જરૂરી છે ઘણી બધી વાર કેવું થતું હોય કે જુવેનાઇલ હોય જુવેનાઇલ જુવેનાઇલ એટલે જુવેનાઇલનો મતલબ શું તો કે ચૌદ વર્ષ કરતાં નીચેના બાળકો અથવા અઢાર વર્ષ કરતાં નીચેના બાળકો પરંતુ એવા બાળકો કે જેને કંઈક ગુનો કરેલો છે જેને કંઈક ક્રાઇમ કરેલો છે એને શું કહેવાય એને જુએ નહીં કહેવાય એને જુએ નહીં તો એને સજા આપવાની જ નહીં આપવાની તો કે હા એમને સજા આપવાની પણ એમને સજા જેલમાં ન આપવાની એમને શું કહેવાનું હોય તો કે બાળ સુધાર ગૃહમાં મોકલવાનું હોય બાળ સુધાર ગૃહમાં બાળ સુધાર ગૃહની અંદર જે છે મોકલ અને મોસ્ટ આઈ આઈએમપી કે આ એનસીપીસીઆર આના ડિસ્ટ્રિક્ટ લેવલના હેડ જે છે ડિસ્ટ્રિક્ટ લેવલના હેડ એ કોણ હોય છે તો કે ડીએમ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ કલેક્ટર જે છે એ આના હેડ હોય છે તો હવે તમે વિચારો કે યુપીએસસીમાં તો આ પ્રશ્ન પૂછવાના જ છે ને કારણ કે ભવિષ્યમાં આગળ જતા તમે એ જ તો બનવાના છો બરાબર એટલે એનસીપીસીઆર એ અત્યંત મહત્વની બોડી છે સામાન્ય લોકો આ બોડી જે છે એને ઇગ્નોર કરતા હોય એટલું બધું પ્રશ્ન પૂછાતો હોતો નથી પણ અત્યારે પૂછાઈ ગયો અને હવે જીપીએસસી વાળા પણ યુપીએસસીની પેટર્નમાં ચાલે છે તો ઇન શોર્ટ તમને ખ્યાલ આવી ગયો કે આ કેટલી મહત્ત્વની બોડી છે તમારે ખાલી શું યાદ રાખવાનું તો કે એનસીપીસીઆર નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ શું કામ કરે તો કે બાળકોના અધિકારોનું રક્ષણ કરે ખાસ કરી એને જુવેનાઇલનો મતલબ શું તો કે જુવેનાઇલ જો જોઈએ ને એટલે મેં તમને કીધું ને કે બાળ સુધાર ગૃહ તો બાળ સુધાર ગૃહ જે છે એ પણ આની અંતર્ગત જ આવે ચાઇલ્ડ રાઇટ્સ અંતર્ગત જ આવે બાળકને જે છે દત્તક લેવું હોય ને તો દત્તક લેવાની વસ્તુ જે છે એ પણ આ એનસીપીસીઆર અંતર્ગત જ આવે અને આના જે છે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ જે છે એ આના હેડ હોય છે બરાબર તો આવા પ્રશ્નો વારંવાર પૂછાતા હોય હવે બધા ખોટા શા માટે છે કારણ કે પહેલાં પહેલાં જો આની સ્થાપના બે હજાર સાતમાં થઈ આની સ્થાપના બે હજાર સાતમાં થઈ બીજું આનું હેડક્વાર્ટર દિલ્હી છે અને આ બંધારણીય સંસ્થા નથી પરંતુ આ સ્ટેચ્યુટરી બોડી છે વૈધાનિક સંસ્થા છે કાયદા દ્વારા બનેલી છે બરાબર કાયદા દ્વારા છે 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 આ કોઈ બંધારણીય સંસ્થા બીજું એક ઉદ્દેશ્ય એ પણ કે સરકાર દ્વારા જેટલા પણ લો કાયદા બનાવવામાં આવે જેટલી પણ પોલિસી બનાવવામાં આવે જેટલા પણ પ્રોગ્રામ બનાવવામાં આવે અને એવી કોઈ પણ પ્રકારની વહીવટી બાબત જે કરવામાં આવે તો એ બધાની અંદર એ એ વસ્તુનું ધ્યાને લેવામાં આવે કે બાળકો જે છે બાળકો એના અધિકારોનું ઉલ્લંઘન ન થાય બાળકોના અધિકારો જે બંધારણમાં આપેલા છે બાળકોના અધિકારો જે બીજા અન્ય કાયદામાં આપેલા છે જેમ કે ચાઇલ્ડ રાઇટ ચાઇલ્ડ લેબર પ્રોહિબિશન એક્ટ અથવા બીજા પણ ઘણા બધા કાયદા છે તો એ બધાની અંદર જે છે એ બાળકોના અધિકારોનું ઉલ્લંઘન ન થાય એનું દેખરેખ રાખવાનું ધ્યાને રાખવાનું કામ આ એનસીપીસીઆર કરે છે બરાબર તો એન અત્યંત મહત્વની બોડી છે એનસીપીસીઆર શું છે સ્ટેચ્યુટરી બોડી છે બરાબર સંસદના કાયદા દ્વારા બનેલી છે બે હજાર પાંચની અંદર એનસીપીસીઆરના કુલ સભ્ય કેટલા છે તો જો એના સાત સભ્ય છે એમાં એક ચેરમેન હોય અને છ સભ્યો હોય એક ચેરમેન હોય અને છ સભ્યો એટલે વન પ્લસ સિક્સ કેટલા હોય વન પ્લસ સિક્સ એવી રીતે યાદ રાખવાનું વન પ્લસ સિક્સ એવી રીતના એના જે છે એ સભ્ય હોય છે ઓકે ખ્યાલ આવી ગયો ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ આના હેડ હોય છે જિલ્લાની અંદર